આ તરફ સુરતની વાત કરીએ કે જ્યાં વિદેશી યુવતીના સળગી જવાના મામલે હવે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે. ગઈકાલે જ હત્યા અને લૂંટનો એંગલ શરૂ કરી અને તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે એક એસઆઈટીની રચના અહીં કરવામાં આવી છે. છ દિવસ બાદ એસઆઈટીની રચના કરાઈ છે અને મૃતદેહ જે શંકાસ્પદ હાલતમાં રૂંઢ ગામેથી મળ્યો હતો ત્યારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, આ સમગ્ર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. બિલકુલ, સુરતમાં રવિવારે મગદલ્લા ગામ ખાતે આવેલા ગુરખા સ્ટ્રીટમાં રહેતી થાઈગલની એક મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રથમ દ્રષ્ટિએ જે પ્રકારના પોલીસ પહોંચી અને પ્રાથમિક તપાસ કરી ત્યારે આ યુવતી જે રૂમમાં હતી તે રૂમની બહાર તારું હતું અને જે રૂમમાં આગ લાગેલી હાલતમાં ભડતું થયેલી હાલતમાં મળી ત્યાં નજીકનો તમામ સામાન સહી સલામત હતો. જોકે પોલીસે પ્રથમ આ કેસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો, પણ ફોરેન્સિક ના નિષ્ણાતોએ જયારે ઘટનાસ્થળની વિઝિટ કરીને ખાસ કરીને ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ વિઝિટ કરી શોર્ટ સર્કિટથી આગ ન લાગ્યાના હોવાના તમામ પુરાવા આપ્યા છતાં જ પોલીસ છ દિવસ સુધી આ મામલે હવામાં બાટકા ભરતી રહી હતી. ખાસ કરીને આખા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા હતા. જો કે તમામ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીની ટીમ આ બાબતે તપાસ કરી રહી હતી, પણ આખરે ગઈકાલે આ સમગ્ર કેસમાં ઉમરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મન્નાર જે યુવતી છે તેની સાથે રહેનારી યુવતી શંકાના દાયરામાં છે, એક સ્પાનો મેનેજર એ પણ શંકાના દાયરામાં છે. એટલે કે બે થી ત્રણ વ્યક્તિઓને શંકાના દાયરામાં રાખી પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે મન્નરની બેન મન્નર જે યુવતી થાય યુવતી છે તે પણ તેની ઓળખ કરવા માટે તેનો ડીએનએ કરવાની પણ વાત સામે આવી હતી, પણ જે રીતે કોરોનાની મહામારી છે એટલે એનું પરિવાર ભારત અને ખાસ કરીને સુરત નથી આવી રહ્યું, ત્યારે તેની બેન દ્વારા આજે ભારત એમ્બેસીમાં ડીએનએ ના તમામ સેમ્પલો આપવામાં આવશે અને એ તમામ સેમ્પલો આગામી દિવસમાં સુરત આવ્યા બાદ તેનું પણ ચેકિંગ કરવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે મન્નર યુવતીના લાખો રૂપિયા ગાયબ છે, મોબાઈલ ફોન ગાયબ છે, એટલે કે આ તમામ વસ્તુઓની કડીઓ જોડીને હવે હત્યા બાદ લૂંટ ની ગુનો પણ દાખલ કર્યો છે અને આરોપીઓને પકડા ચકડો ગતિમાન કર્યા છે. બિલકુલ, આભાર કીર્તેશ આ સમગ્ર માહિતી આપવા માટે. તો ગઈકાલથી જ આ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી, હવે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પહેલા અકસ્માતે મોતનો વાત સામે આવી હતી, પરંતુ હવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે.